वडोदरा से एक बड़ी खबर सामने आई है। दरअसल वडोदरा में डीलर एसोसिएशन की ओर से पेट्रोल की एक बड़ी चोरी पकड़ी गई है। डीलर एसोसिएशन को काफी वक्त से ये आशंका थी कि पेट्रोल कम आ रहा है, जिसके बाद उनकी ओर से इस पूरे मामले में नजर रखी जा रही थी। तब आपको बता दें कि दुमाट डेपो पर से गोपी पेट्रोल पंप की ओर जाते हुए ये चोरी पकड़ी गई है। टैंकर में से डीजल की टंकी में से पेट्रोल ओवरफ्लो हो रहा था, जिसके मद्देनजर वहां पर मौजूद लोगों में भी डर का माहौल फैल गया था। हालांकि पेट्रोल ओवरफ्लो होने की वजह से ही ये पूरी चोरी पकड़ी गई है। पेट्रोल की गाड़ी तुम जो सको जो आज पेट्रोल की गाड़ी ना हमारे जरूर पड़ती हो पेट्रोल पेट्रोल पंप पर એટલે અમે આયોસીએલ ડુમાડથી અમારી ગાડી આવતી હોય તો અમે અમુક ડીલર્સ પોતાની ગાડી ના હોય છતાં ભાડાની ગાડી મંગાવીએ છીએ તો ભાડાની ગાડી આવતા આજે એની ગાડી જે ચાલતી હોય તો ડીઝલથી ચાલતી હોય સ્વાભાવિક છે એટલી મોટી ગાડી શેનાથી ચાલે ડીઝલથી હવે એની ડીઝલની ટેન્કમાંથી છે ને પેટ્રોલ લીકેજ થયું તો અમારા જે પાછળ ગાડી લેવા છે ને અમુક અમારા પેટ્રોલ પંપના ફિલરો કે બધા જતા હોય છે તો જે ગયા હોય તો આજે આ પંપવાલા ગોપી પેટ્રોલ પંપ પર આપણે ઊભા છે હાલ એ ગોપી પેટ્રોલ પંપ પરના જે સ્ટાફે એમના સાહેબને વિડીયો મોકલ્યો કે આ ડીઝલની ટેન્કમાંથી પેટ્રોલ નીકળે છે અને અમે કેટલા વર્ષોથી બધા ડીલર આજે અમે બધા ડીલર એકત્રિત છે તમે જોઈ શકો છો બધા ડીલરો અમે એકત્રિત થઈને આજે એના માટે જ આવ્યા છે કે આ થયું કેવી રીતે કે ડીઝલની ટેન્કમાંથી પેટ્રોલ તો આજે અમે કેટલા વર્ષોથી શોધતા હતા અમારા પોતાના પંપ પર 400-500 લીટર ઘટ આવતી હતી દર મહિને જેમાંથી અમે કંઈ કમાતા નહોતા જેના લીધે 400-500 લીટર એટલે એનો 90 રૂપિયા 100 રૂપિયા તમે ભાવ ગણો એ રીતે મને ઘટ આવતી હતી તો એ રીતે આજે તમે જાણી શકો છો કે અમે ડીલરો કેમ એકત્રિત થયા તરત જ અમે થઈ ગયા કારણ કે આનું કંઈ નિરાકરણ લાવવું પડશે આ ચોરી આજે પકડાઈ આટલા ટાઈમથી અમે શોધતા હતા આ ચોરી આજે પકડાઈ છે આજે સેલ ઓફિસરને બધા વચ્ચે ઓપરેશન થયું આ અને ખબર પડી અને ચેક થયું વિડીયો પણ છે વિડીયો પણ હું તમને આપીશ તમે તમારી ટીવીના માધ્યમથી બતાવજો વિડીયો પણ છે આપણી પાસે વિડીયો પણ આપીશ એટલે આ રીતે બધી ચોરી ચાલતી હોય છે આયુસીએલ ડુમાણમાં બી શું ચોરી થતી હશે એનું પણ ઓપરેશન અમે આગળ ડીલરો કરીશું અને કંપનીને કોઈ સપોર્ટ નથી અમને કંપની સાહેબો બધા મળેલા સાહેબને ટ્રાન્સપોર્ટર બધા અમારા હિસાબે લાગે મળેલા લાગે આજે જે નોકરી કરતા હતા ને ડેપોમાં એ માલિકો બની ગયા 4-5 ગાડીઓના કેવી રીતે બન્યા સાહેબ હવે વાતમાં એવું છે કે મારું નામ દેસાઈ યશવંત કુબેરભાઈ છે મારો ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ ગોપી પેટ્રોલિયમ ગોરવા ખાતે છે અને આજરોજ અમારી દુમાડ પ્લાન્ટ ખાતે જે ઇન્ડિયન ઓઇલનો ડેપો છે ત્યાં 12,000 લિટર પેટ્રોલનો આજે અમારો ઓર્ડર હતો તો અમારો જે માણસ ટેન્કર લેવા ગયો હતો ત્યાં આગળ અને 12,000 લિટરનું ટેન્કર ભરાઈ અને લઈને નીકળતા મારો માણસ ટેન્કરની પાછળ હતો અને ચાલુ ટેન્કરે પેટ્રોલનો ફ્લો ગાડી ઊભી રાખતા જોવામાં એવું આવ્યું કે આટલી મોટી ટ્રક છે એ તો સ્વાભાવિક છે કે ડીઝલથી ચાલતી હોય છે પણ એની ગાડીમાં કોઈક એવું સેટિંગ છે કે જે 12,000 લિટરની ટાંકી આપ જોઈ શકો છો એની અંદર કંઈક એવી લાઈન એને આપી છે કે જે એની ટાંકીમાં ટ્રકની ટાંકીમાં જાય છે તો મારા માણસે એને પૂછ્યું કે ભાઈ આ જે તારા ટ્રકની ટાંકી છે એમાંથી તો પેટ્રોલ બહાર પછી મેં પણ બધું જોયું જોયા પછી મેં ડ્રાઈવરને પૂછ્યું તો એને કોઈ જવાબ આપ્યો નહીં તેથી મેં મારા ઇન્ડિયન ઓઇલના ઓફિસરો અને પ્લાન્ટ ખાતે જાણ કરી તો એ લોકો પંપ ઉપર પહોંચ્યા પછી આ બધું જ બહાર આવ્યું છે અત્યારે એની ટાંકીમાં કોઈક એવી સિસ્ટમ એને કરી છે કે જે 12,000 લિટરની એની ટાંકીમાંથી સીધી એના ટ્રકના ટાંકીમાં જાય છે અને પેટ્રોલ પણ એની જે ટ્રકની ટાંકી છે એમાંથી પકડાઈ છે ગાડી નંબર GJ6YY7211 શ્રી મારુતિ રોડ લાઈન ટ્રાન્સપોર્ટની આ ગાડી છે हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।